રામુ દાદા એમ ન બોલાય સરપંચ કેવા યાર તમે હું દાદા સરપંચ આવ્યા આવો સરપંચ આવો હું અડધી રાતે બોલાવ્યા બોલો લ્યો બરોબર ને આ બે મારા સભ્યો છે રામોદા અને શામોદા બરોબર ને એમ સુલાડી પૈસા આવે તો સુખી ગયો તમ તારે ને આ કાઈ વાંધો નહીં જે આવે એ ભાગ્યા પડતે વેસી લેશું સમજો હું હું કહું એક ખાતરી પણ છે મારી બે માણા ઓલો ભૂખર છે ને એ આખી રાત જાગેવો છે એ સરપંચ કેમ યાર મુઈ મીંડાને દૂધ ક્યાં તમે ભળાવો છો યાર ના ના એ મારો ખાતરીબંધ માણસ છે મને જીતવા મેં બહુ મહેનત કરી સમજો મેન તું છે ભૂખટ અને આખી રાત જાગે અને બે છોકરા જાગેવા છે એટલે એને છે ને પૈસા તમ તારે વધારી દઈશ એ તમ તારે વ્યાજ બી હું કરાવી દઉં બરોબર ને સમજો ગજુ તું એમ કર એ ભૂખટ ના ઘરે જા અને એને બોલી જાય એમ કે સરપંચ બોલાવે છે એમ કે હા ને સરપંચ માથે લીધું છે ને જાઓ બીજું હું તો ન્યા આવે હા એમ ના સમજો એની કાંઈ ફ્રેજ આવે ને તો હું બેઠો છું ભૂખંડની તમ તારે હા એમાં તીને નકા ભાઈ મીંદણા ને દૂધ ભળાવો એટલે મને કાંઈ પસંદ નથી પણ હવે સરપંચ સવાર ક્યાં આવે તમારે ના પાડવી ના ના હવે આવા ગયો ને જોવો સારું આવે છે પેલા ઈ કયો આ કઢી કોઈ બનાવી હતી એ બાપા મહેનત બનાવી આ મોટા ભાઈએ બનાવી કઢી મેં બનાવી હું છે અરે પણ ખાટી બડા પણ બાપા ઘરમાં ગોળ કે મોરસ કઈ આવું જોવે ને આ તો પડખેવાળા સાસ આપી હતી તે કરી નાખી સારું હવે ઉભા દો હવે ભાઈ એ બાપા જો ગામમાં ચોર બહુ આવે છે હો હમણાંથી હવે ભાઈ ગામમાં ભલે નાવી ના તારા બાપનું હું જાય આપણે હું અને આપણા ઘરે આવે છે અને આપણા ઘરે આવે તો હું લઈ જશે હા બસ એમ વાગો હું જ તો બાપા એમ વાત નથી કરતો હું આ ગામમાં ચોરી થાય ને એ ખરેખર આપણી માથે ન આવે એમ કહું અરે આપણી માથે થોડું આવે એમ કાંઈ થોડું નામ લખેલું હોય ચોરનું હવે પંચાયત મેં કોને હું જાઉં ભૂખર કાકા મારા ઘરે આલો ને સરપંચ બોલાવે સરપંચ હા કોણ મને હા તમને જ કીધું કે ભૂખર કાકા ને બોલાવીને આવે એમ આવજો હો હું જાઉં છું હા હા એલા એ તમે કે ધાર નથી પાડવા ગયા ને લા હવે એમી ઘરની બહાર ક્યાંય નથી નીકળ્યા એ બાપા એમી ક્યાંય ચોરી બોરી નથી કરી હો તમે નથી ક્યાંય કરી આવ્યા ને ચોરી પણ તો પણ મને શું કરવા બોલાવતા છે પણ એવું થોડું કઈ મારવા જ બોલાવતા હોય સારું કામ ભાઈ જતા તો હો ના ના હો મારે નથી જવું જાઓ જાઓ તમને જ બોલાવો અમને બે ભાઈ ક્યાંય નથી બોલાવતા કામ કરો પણ તમે બે જણા જાઓ હું મારા બાપાનું કામ છે જાઓ ના ના હો મારે કઈ માર નથી ખાવા જાઓ ભાઈ આપણે બે હું જાઓ તમે બાપા રાજા સારું હાલ ને ગોકુળ જ્યાં ત્યાંથી જતા હોય તો હાલો હાલો ને હા હાલો હાલો હાય સરપંચ હા હજી એક વિચાર કરવા તો કરી લેવો ભૂખંડ નો ના ના એ બરોબર જ મેં વિચાર કર્યો ભૂખંડ ને આ ગજુ આવ્યો લે બાપા કઈ આવ્યો આવતા જ છે હવે છે ને હા આવે તેને ખબર જ હોય આય ભાઈ ભૂખંડ પતે લાગો હું મારી ભૂલ છે અરે ભૂલ તારી ન હોય ભૂખંડ તું તો મારો વિશ્વાસુ માણસ છો આવી જાક નહીં વાલજી તેમે કેટલા પૈસા રાખી છે ભાઈ બરોબર ને 5,000 એમ નક્કી કર્યા છે બધા બરોબર ને બે મારા સભ્ય ગામ વાળા બધા થઈને જો સરપંચ હા 15,000 કરી દો ને 15,000 નો થાય હવે તારા એકના 5,000 તો બહુ હોય અરે અમે 3 જણા છીએ કોણ 3 આ બે છોકરા ને એક હું અરે ઈ બે છોકરા ન રાખવાના તારે એકને જ રહેવાનું આમ જો આખી રાત જાગવાનું અને હે ને ડેલે ડેલે ખકડાવવાનું બરોબર ને ચોરી નો થાય જો ગામમાં ઈ ધ્યાન રાખવાનું છે તારે અરે નો ચોરી થવા દઉં યાર અને સારી તપેલી જાય ને તો મારા ઘરે લઈ જજો જો સરપંચ હું કહેતો હો ને એમ તપેલી જાવી નો જોવે અરે પણ જાય તો મારા ઘરે લઈ લેજો એમ કહું છું હા એમ ઈ તમને વિશ્વાસ બે આને તપેલી નો જાય એમ કહું એ હારું બીજું હું સમજો પાકું પાકું ને 8 વાગી ગયા છે નોકરી હતા તારી ચાલુ બરોબર ને 5,000 માં તને રાખ્યો આપણ થોડા ઘણા તારા આપી દો ને
તોય તને વિશ્વાસ નથી જી ઉભો રહે તું એમ નહીં ધરા આ સરપંચ માંગ્યું ને બાનુ બાલજી કાકા બાનુ તો લેવું જ પડે ને કામ થાય કે આલે 1000 રૂપિયા રાખ બાનુ બસ ઉગર કાકા 10 વાગ્યા થી તમારી નોકરી શરૂ અરે 10 વાગ્યા નહીં અત્યારથી જ શરૂ કરી દો 8 વાગ્યા થી ત્યાં તમ તારે હા બસ પછી મારી પર વિશ્વાસ મૂક્યો એનો વિશ્વાસ ભંગ ન થવા દો હાલો 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 તો બરોબર છે આમ જો હવે તમ તારે શાંતિ તા હુવા બરોબર ને મે માણા મેક દીધેલો છે કે ને હવે આપણે નિરાજા હુઈ જાય બરોબર ને હાલો સભ્યો આપણે હુઈ જાય બરોબર ને હવે હારું જા સગાડી દઉં એને કે હજી હું જાગું છું વા તારી નોકરી તું હારી બજાવે છે વાહ ભાઈ વાહ તારી જખો તો કોઈ મેં માળા નો દો ખાટલે આવીને ધોકો ફટકારે બીડી આપો ને એટલે આ ભૂખડ 2 વાગ્યા હું અત્યારે અડધી રાતે હું લેવા આવ્યો બીડી લેવા તું તો હું તો નથી ને હુવા નથી દેતો અમને હુવાના તને પૈસા આપી દેવી પણ બીડી ખૂટી ગઈ હવે 3 વાગે ને તા વાલકાન ઘરે કોગું અલે બીડી 2 ને આખી જોડી રાખજા અને મને હુવા દે હવે વાહ અને બધા આટો મારજે પાછો હુઈ જાવ હુઈ જાવ તમ તારે તમને વિશ્વાસ નતો ને મારી ઉપર એટલે હું તને જગાડું છું એ અમને હુવા દે ને હવે રાતના 3 વાગ્યા હવે નો અહીંયા આવતો તે સોરાઈ જાય ને તો મારું ભલે સોરાઈ જાય પણ અહીંયા ખાટલે કે ઠપકારવાનો હતો ડેલ લેડો ઠપકાતો તમ તારે જા હવે ગામ તો હુતુ જ છે ગામ આખું હુતુ છે મારા ભરોસે તને વિશ્વાસ નતો જા જા સરો બને જા હવે અહીંયા આવતો નહીં અહીં પા ઊંઘ બગાડી અરે હું એ બધો આ હુવાનો ટાઈમ છે પણ બાપા અડધી રાતે હું છે હુવાનો ટાઈમ હોય ને હવે અડધી રાતે આ 3 વાગ્યા અને છે ને વાલકણ ઘરે ગયો તો
ત્રણ ચાર વાર જગાડ્યો અને કંટાળી ગયો છે. કંટાળી જાય ને બાપા, ત્રણ ચાર વાર જગાડો તો હુવા દો ને એને જ બિચારાને. અરે અહીંયા હવે એમ જ કહી દીધું એ કે ભલે ચોરી થઈ જાય ને તોય તું હવે અહીંયા આવતો નહીં, મારા ઘરે ભલે ચોરી થઈ જાય. હા તે બાપા એમ કીધું ને તો વાલકન ઘરે હવે ન દાદા જગાડો, ભલે એ હોય જશે ચોરી થઈ જાય આપણી માથે નહીં ને. કઈ સમજતા નથી ડોબા, કહો છો તમે મારી હારી હાલો અને ઓલો બોરો લઈ લો, વાલકાના ઘરે ધાડ પાડી દો. તો એમ કને બાપા વાલકાના ઘરે ચોરી કરવા જાવ એમ? હા, અને સરપંચ ને હું કહી દઈશ તમ તારે. હું એ ચોરી એમ કે ને અહીંયા ચોરી એની મારે ના પાડી કે અહીં મને ન આવતો જગાડવા. હા હા ચોરી થઈ જાય તો મારી થઈ જાય તો મારા ઘરે ન આવતો. હા હું સમજાઈ દઈશ તમ તારે. જોવો ખાવા સાલ્યો ન રેવા દે. હા અરે એક તો કાઈ ટબુડી ન રેવી જોવે. અરે સુલી બસ આપણે ઘર ભેગું કરી નાખો. હાલો બાપા તમે છે ને ઉપલી શેરી માટો મારો તે અમે બે ભાઈ છે ને એના ઘરે ઝાડ નાખી દઈ. હા હા ચાલો. એ ભાઈ વાલજી કકન ગજુ બે હુઈ ગેલા છે, હાલ અંદર સેવી સલ્લી કાય કા જે હોય ને એ બધું લઈ જ લેવી. હો હાલ હાલ. બીજા લઈ લે વાલ કાય કા જલ્દી આનંદ. સાપી ઓર કે બીની ત્રેવા દેવાય ન ગોકળ, પણ હું કહું આ સા મોટા વજન વાળું છે ને ઈ પેલા મેક કેવી તો. હા વા ભાઈ આ છે ને વધારે વજન ઉપડશે ને ને કે આ ગોદડા ને ઉજે લીધું ને ઈ પેલા મૂકે વાસણ પછી લઈ જાય બીજો ફેરો મારશું. હાલા મૂકી દે આવડે. ભાઈ કટલો વજન હું કટલું સોરી લીધું આપણે? ઘણું સોર્યું પણ હજી છે ને હવાર પડે ને ત્યાં બીજો ફેરો મારી દેવો છે. હાલ જલ્દી ખાલી કર. હા હા હાલ. વર્ષી કાકા તમે આમાં ક્યાંથી? હું જાગતો હતો, મને ખબર છે તમારા તૈણે બાપ દીકરે ની કે તમે હું કરશો. તમને મારે ક્યાં હોય બાપા લડી હોય બાપા હોય બાપા ઓળખું ને પહેલેથી એટલે ઓળખું કે આ ધંધા તમે બાપ નો વારો છે. વાલજી કાકા ને ચોરી નું ઉજાવ્યા. હે